ચાલો આપણે અહીંયા સમજીશું એકમ અને એકમ પદ્ધતિઓ, બરાબર, જે ઓલરેડી આપણે ભણી ગયેલા છે, બરાબર. ઓકે, આપણે અહીંયાથી શરૂઆત કરીએ. આપણે જે સમજવાનું છે શું છે, એકમ અને એકમ પદ્ધતિ મેઇન વસ્તુ જે છે આપણે અહીંયાથી સમજીશું આજે, બરાબર. ઓકે, તો પહેલા એ સમજીએ એકમ. તો એકમની કઈ પદ્ધતિ આવે, તો પહેલા આપણે જે ભણેલા છે એ શું છે, સી જી એસ, ત્યાર પછી એમ કે એસ અને એફ પી એસ. તો આ એક ત્રણ એકમ પદ્ધતિ ઓલરેડી આપણે ભણેલા છે, જેમાં સી એટલે સેન્ટીમીટર થાય, જી એટલે ગ્રામ થશે અને એસ એટલે સેકન્ડ. તો આપણે આ જે પદ્ધતિ છે એને આપણે નાની પદ્ધતિ ગણાવતા હતા. કેવી પદ્ધતિ ગણાવતા હતા? નાની પદ્ધતિ. ત્યાર પછી મીટર, બરાબર, કિલોગ્રામ અને સેકન્ડ. તો એના કરતા, આના કરતા મોટી પદ્ધતિ એટલે આપણે આને જ ગણાવતા હતા. ત્યાર પછી આ બ્રિટિશ પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? બ્રિટિશ પદ્ધતિ. એટલે એને શું કહેવાશે? ફૂટ, પાઉન્ડ અને આ સેકન્ડ, બરાબર. હવે આ બધામાં જયારે અંતરની વાત આવે, કોની વાત આવે? અંતરની. તો પહેલામાં સેન્ટીમીટર, બીજામાં મીટર અને ત્રીજામાં ફૂટની વાત કરતા હતા, બરાબર. ત્યાર પછી દળની વાત આવે. બહારમાં બધી વસ્તુ ફૂટથી માપવામાં આવે, ઓલરેડી આપણે ભણેલા છે. ત્યાર પછી દળની વાત આવે, તો દળ માટે આપણે ગ્રામ, કેજી અને ઇંગ્લિશમાં પાઉન્ડ. ઇંગ્લિશમાં ઇન ધ શોર્ટ એટલે બ્રિટિશર લોકો આવે તો આપણને કહે કે યે માય વેટ ઇઝ 200 પાઉન્ડ, રાઈટ. એટલે એનો વજન કે દળ આપણે પાઉન્ડમાં આપીએ છીએ. અને સમય તો બધા માટે કયો છે? સેકન્ડ જ, બધા માટે સરખું છે, ક્લિયર. એટલે આ ત્રણ વસ્તુ આપણે ઓલરેડી ભણેલા છે. હવે ત્યાર પછી જે સમજવાનું છે તે, જે લોકો નવા છે એ લોકો માટે ખાસ, જે લોકો ઓલરેડી ભણેલું છે તે લોકો ને ખબર જ છે કે મુખ્ય આપણા 7 એકમો છે. તેને શું કહેવાશે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. શું કહેવાશે? એસઆઈ એકમો, સિસ્ટમ ઇન્ટરનેશનલ. કેમ સિસ્ટમ ઇન્ટરનેશનલ ની જરૂર પડી? કારણ કે દુનિયામાં એક દેશ બીજા દેશ સાથે જ્યારે પોતાના રિસર્ચ શેર કરે તો ત્યાં બધાને એકમ સરખા હોવા જોઈએ. આપણે ત્યાં દળનો એકમ કેજી અને બીજે ત્યાં દળનો એકમ મીટર હોય તે ચાલશે નહીં, ખ્યાલ આવે. એટલા માટે સિસ્ટમ ઇન્ટરનેશનલ ની જરૂર પડી. તો એમાં ઘણા 7 એકમ આપણને અહીંયા સમજાવેલા છે. પહેલું એટલે લંબાઈ, બરાબર. તો લંબાઈનો એકમ જે છે, લંબાઈનો જે એકમ છે તેને શેનથી બતાવવામાં આવે? લંબાઈ. તો એનો સિમ્બોલ આપણને ખબર છે, જે એલ છે, બરાબર. એનો યુનિટ થશે મીટર અને એને બતાવીશું શેનથી? સ્મોલ એમ થી, બરાબર. સિમ્બોલ કેવાને આનથી આપણે એને એકમ અહીંયાથી બતાવીશું. એટલે જે છેલ્લા લખીશું બધા શું લખીશું? એકમ, બરાબર. ચલો, ત્યાર પછી બીજું હતું દળ. દળ જ હતું ને? દળને આપણે શેનથી બતાવીશું? એમ થી. હવે આમાં આ કન્ફ્યુઝન થાય, ઘણી જગ્યાએ લંબાઈ નો યુનિટ એટલે એકમ મીટર છે, જયારે દળ નો સિમ્બોલિક વાત કરે તો સ્મોલ એમ થી બતાવતો. અહીંયા જરા ધ્યાન રાખવાનું, બરાબર. તો એનો એકમ શું આવશે? કિલોગ્રામ. શું આવે? કિલોગ્રામ. એને સેન્થી બતાવવામાં આવે કેજી. આ ડોટ લખવાને છેલ્લે ને, આ તો ખાલી ભૂલમાં આપણે લખાઈ. પછી આવે સમય. તો સમય આપણે સેન્થી બતાવીશું? ટી થી બતાવીશું, બરાબર. જેનો એકમ આવશે સેકન્ડ આપણે બતાવીશું એને એસ થી, બરાબર. ઓકે, ત્યાર પછી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહને આપણે આઈ થી બતાવીએ છીએ. આ બેઝિક એકમ, જેને આપણે મૂળભૂત એકમો પણ કહી શકીએ. મૂળભૂત એકમ અને સાધિત એકમ ની જે વાત કરતા હતા તે, એટલે આ જે 7 એકમ છે તેને આપણે કયા એકમ કહીશું? મૂળભૂત એકમો કહીશું, બરાબર. હવે એ આપણે હમણાં જોયા પાછું. ઓકે, વિદ્યુત પ્રવાહ એટલે આઈ થી બતાવીશું અને એનો એકમ છે એમ્પિયર અને સિમ્બોલિક એકમનું કેપિટલ એથી બતાવીશું, કેમકે સાયન્ટિસ્ટ નું નામ છે એટલા માટે. પછી આવશે થર્મોડાયનેમિક, તાપમાન. તાપમાન છે તો મેં તમને કીધેલું, ઘણી જગ્યાએ ટી થી બતાવવામાં આવે, ઘણી જગ્યાએ થીટા થી બતાવવામાં, એટલે ધ્યાન રાખો, બરાબર. એકમ આવશે કેલ્વિન, કે સેનાથી બતાવીશું? કે થી.
ત્યાર પછી જ્યોતિ તીવ્રતા, જ્યોતિ તીવ્રતા, તીવ્રતા એટલે ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહેવાય, એને આઈથી બતાવવામાં આવે. ઓકે, એકમ છે કેન્ડેલા, શું છે કેન્ડેલા, કેન્ડેલા એટલે સીડી, અને સાતમો એટલે દ્રવ્યનો જથ્થો, દ્રવ્યનો જથ્થો. એટલે એને આપણે સ્મોલ એમ થી બી બતાવી શકીએ, એમ ઝીરો બતાવે ઘણી જગ્યાએ, અને મ્યુ થી બી પણ બતાવે, બરાબર. ઓકે, અને એને લખવાનું આવશે મોલ. આપણે આપણે ટેક્સ્ટ બુકમાં સમજતા હતા ત્યારે મેં ખાલી ડાયરેક્ટ મોલ જ લખેલું હતું, બરાબર, અને એનું સિમ્બોલિક આપણે એને આ રીતે રિપ્રેઝેન્ટ કરી. તો આ મુખ્ય સાત એકમો છે જેને આપણે કેવા એકમો કહી શકાશે, મૂળભૂત, બરાબર. મૂળભૂત એટલે કેવા એકમો કહેવાશે, અહીંયા આપણે સમજીએ, મૂળભૂતની વાત કરીએ તો મૂળભૂત અને સાધિત એકમો, આપણે આ બે વસ્તુ સમજવાનું છે, મૂળભૂત અને સાધિત એકમો. તો અહીંયા અહીંયા જોઈ લો, આપણે શોર્ટમાં પાછું ફટાફટ સમજી લઈએ. મૂળભૂત, મૂળભૂત એટલે પાયાના એકમો. એવા એકમો કેવા છે, પાયાના એકમો, એટલે જે કોઈના મિક્સચર થી નહીં બને, દેશી એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ, બરાબર, કે જે પોતાનું ઓરિજિનલ છે. કેવો પાયાનો એકમ એટલે એકદમ ટોટલી કેવો છે, ઓરિજિનલ, બરાબર, ટોટલ ઓરિજિનલ છે. ઓકે, ત્યાર પછી આવશે સાધિત રાશિ. કેવી રાશિ, સાધિત. સાધિત એટલે બે કે બે કરતા વધારે પાયાના એકમો ના લીધે, પાયાના એકમો ના લીધે મળે છે. એટલે બે અથવા બે કરતા વધારે, બે એટલે બે, બે બે અથવા બે કરતા વધારે. એટલે ફોર એક્ઝામ્પલ, કે આપણે આજના ક્લાસમાં પણ ભણેલા કે જ્યારે પણ, જ્યારે પણ આપણે વેગની વાત કરીએ તો વેગ એટલે શું થશે, અંતરના છેદમાં સમય. અંતરનો એકમ એટલે મીટર આવે, અહીંયા ઉપર જોઈ લો, આ લંબાઈ, લંબાઈ આવે એટલે અંતર જ થઈ ગયું મીટર, અને સમય એટલે અહીંયા આપણે જોયું છે સમય એટલે સેકન્ડ, મીટર પર સેકન્ડ. એટલે આ જે એકમ છે તેમાં બંને બે પાયાને એકમ ભેગા થઈ ગયા, એટલે બે અથવા બે કરતા વધારે પાયાને એકમ ભેગા થાય તો એને સાધિત રાશિ કહેવામાં આવે, બરાબર. આ તો તમને લોકોને ખબર જ છે, આ પાછું એકવાર રિવાઇઝ થઈ ગયું, રાઈટ. ખ્યાલ આવશે આટલું? યસ સર, બરાબર. ચલો, અને ત્યાર પછી, ત્યાર પછી આ આપણે ટોટલ કેટલા એકમ થયા, ટોટલ સાત એકમ છે, અને ત્યાર પછી બીજા બે એકમ આવે તો તેને શું કહેવામાં આવે, તેને પૂરક એકમો કહેવામાં આવે. કયા એકમો કહેવામાં આવે, પૂરક એકમો. આ પૂરક એકમોને પણ હું છે કેવા કેવા ગણાવું છું, આપણા પાયાને એકમ જ ગણાવું છું, કે જે કોઈના મિક્સરથી બનતું નથી. તેના માટે આપણે ભણેલા એક એટલે સમતોલ કોણ, કયો ભણેલા, સમતોલ કોણ અથવા સમતલ કોણ, બરાબર. કોઈ જગ્યાએ સમતોલ લખે, કોઈ જગ્યાએ સમતલ લખશે, બરાબર. સમતલ કોણ, તો સમતલ કોણને સેનથી બતાવવામાં, થીટાથી બતાવવામાં આવે. તો આપણે સમજેલા હતા કે કોઈ વસ્તુ એક એ ને કોઈ બિંદુ બી, તો પહેલા આપણે સપોઝ આપણું મોડું ફેરવીને એને જોઈએ, બરાબર. ત્યાર પછી આપણું જ, આપણું પોતાનું જ મોડું ફેરવીને, આપણું પોતાનું મોડું ફેરવીને આપણે બી પર જોઈએ. એટલે જ્યારે આપણે મોડું ટર્ન કરીએ છીએ તો અહીંયા શું બનશે, ખૂણો બનશે. હા, એ અને બી વચ્ચે જે અંતર બને, બરાબર, એ અને બી વચ્ચે જે અંતર બનવાનું, ડિઝાઇનમાં આમ તેમ થાય છે, એ અને બી વચ્ચે અંતર બને, એ આપણા માટે શું થવાનો, ચાપ થાય. અને અહીંયા ઓ થી એ અને ઓ થી બી નું જે અંતર બને તે શું થવાનું, ત્રિજ્યા થાય. શું થાય, ત્રિજ્યા. એટલે આપણે આ લખી શકીએ, સમતોલ કોણ મળે, થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપના છેદમાં ત્રિજ્યા. એટલે ચાપ ને આપણે અહીંયા ડીએસ થી બતાવી શકીએ, તો ડીએસ ના છેદમાં આર, બરાબર. એટલે આ આપણે ઓલરેડી ભણેલા છે, પણ અહીંયા ખાલી એકવાર રિવાઇઝ થઈ જાય એટલા માટે લખ્યું છે. તો એનો એકમ શું આવશે, રેડિયન, બરાબર. શોર્ટમાં આપણે આમ રેડિયન લખી શકીએ. ખ્યાલ આવશે આટલું? ખ્યાલ આવે ને આટલું? અને ત્યાર પછી, ત્યાર પછી શું ભણેલા હતા આપણે, સમતોલ કોણ, પછી કયો ઘન કોણ, ઘન કોણ.
ઘન કોણ, ચલો તો ઘન કોણ માં શું હતું? ઘન કોણ માં શું હતું? ઘન કોણ કોણ કરાવશે મને? આપણે લખીએ ઘનકોણ, ઘનકોણ બરાબર. તો ઘનકોણ માટે ઘનકોણ માટે ઓકે, તો આપણે શું કરેલું ઘનકોણ માટે કે આપણે એક ક્ષેત્રફળ લીધેલું હતું બરાબર, એટલે આપણે ક્યુબ ધારેલું હતું બરાબર. તો ક્યુબમાં એક બિંદુ, કોઈ એક બિંદુથી પહેલા આપણે આ પોઈન્ટ પર, આ પોઈન્ટ પર, પછી આ પોઈન્ટ પર, પછી આપણે આ પોઈન્ટ પર, અને લાસ્ટમાં આપણે આ પોઈન્ટ પર જોતા હતા. તો અહીંયા જો આ જો એકદમ 3D ઇમેજ અહીંયા બને છે. અહીંયા આપણે એમ જોઈ શકાશે કે આ જે ખૂણો બનતો હતો બરાબર વચ્ચે 3D નો, તેને આપણે ઘનકોણ કહેતા હતા અને આપણે એને ડી ઓમેગા થી બતાવતા હતા. આ જે આખો ભાગ છે એનું ક્ષેત્રફળ બરાબર, એટલે આપણે શું લખતા હતા, ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. શું લખતા હતા? ત્રિજ્યાનો વર્ગ. ક્ષેત્રફળ એટલે આપણે ડીએ બતાવતા હતા, ત્રિજ્યા તો આપણે આર સ્ક્વેર બરાબર. તો આનો એકમ શું આવતું હતું? સ્ટીરેડિયન. શું આવતું હતું? સ્ટીરેડિયન. અને આપણે શોર્ટમાં SR થી બતાવતા હતા રાઈટ, ને SR થી બતાવતા હતા બરાબર, અને SR થી બતાવતા હતા. હવે અહીંયા જો કેમ આ ક્ષેત્રફળ આવે તેનો એકમ શું આવે? મીટર સ્ક્વેર આવે. ત્રિજ્યા એટલે ત્રિજ્યાનો એકમ મીટર, પણ એનો પણ વર્ગ છે. એમ જોવા જાય તો એનો કોઈ એકમ જ નહીં આવે, એટલા માટે આ નવા એકમની જરૂર પડી. અહીંયા પણ ચાપની વાત કરે, ચાપ એટલે મીટર ના છેદમાં મીટર બરાબર, ચાપ એટલે મીટર ના છેદમાં મીટર, એટલા માટે અહીંયા નવા એકમ ની જરૂર પડી. ખ્યાલ આવશે આટલું? આટલું ખ્યાલ આવશે? આટલું ખ્યાલ આવશે? અવાજ આવે છે મારો ક્લિયર? આટલું તો હવે ભણેલા જ હતા આપણે, આટલું તો આપણે ભણેલા જ હતા બરાબર. હવે જે સમજવાનું છે તો આના એકમ રેડે જ બહુ બધા એક્ઝામ્પલ આવે બરાબર, તો એ એક્ઝામ્પલ સમજવાના છે. અને ત્યાર પછી આપણે જે સમજવાનું છે એટલે પારિમાણિક સૂત્ર બરાબર. તો આજે પારિમાણિક સૂત્ર રહેવા દઈએ, પહેલા આના રિલેટેડ જે એક્ઝામ્પલ છે એ પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર. એટલે એ આવી જશે તો આપણે આગળ બી એ કરી શકીએ. ચાલો 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 જો અહીંયા દેખાય છે બધાને સ્ક્રીન પર? ઓકે દેખાય છે બધાને? અચ્છા ઓકે
હવે અહીંયા જોજો એસઆઈ પદ્ધતિના મૂળભૂત એકમો કેટલા છે, કેટલા છે ટોટલ મૂળભૂત એકમો? સાત. સાત એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. બરાબર. પછી જો નીચેનામાંથી કયો એકમ ઉર્જાનો એકમ છે? બરાબર, કયો એકમ ઉર્જાનો એકમ છે? અહીંયા જો ઉર્જા, હવે ઉર્જા એટલે શું પેલા એ સમજીએ. અહીંયા ઉર્જા, ઉર્જા એટલે શું થશે? ઉર્જા એટલે એક પ્રકારનું કાર્ય કહેવાય. શું કહેવાશે? કાર્ય કહેવાય. અને કાર્યની વાત આવે એટલે અહીંયા બે ફોર્મ્યુલા આવી શકે. એક તો બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, કયું આવી શકે? બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, તો બળ ગુણ્યા સ્થાનાંતર ની વાત આવે તો બળનો એકમ ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ મીટર આવે. બરાબર, ઓકે. એટલે અહીંયા કાર્યની વાત કરે તો ન્યૂટન ઇન્ટુ મીટર, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ સાથે સાથે ઉર્જાની વાત કરે તો ઉર્જા બરાબર શું થાય? વન હાફ એમ વી સ્ક્વેર થાય. બરાબર થાય ને, વન હાફ એમ વી સ્ક્વેર. બરાબર, તો જો વન હાફ એમ વી સ્ક્વેર થાય તો એનો એકમ બી છે ને આખો સોલ્વ કરે ને તો આ થઈ જોયું. મીટરનો એકમ શું આવે? કેજી. આ શું છે? આ વેગ છે, વેગ. તો વેગનો એકમ શું આવે? મીટરના છેદમાં સમય, એનો વર્ગ. એટલે આ એકમ શું થાય? કેજી મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જો કયો એકમ છે? ઉર્જાનો એકમ નથી. આપણે શું છે? ઉર્જાનો એકમ નથી એમ સાબિત કરવાનું છે. તો પહેલો જો ન્યૂટન ઇન્ટુ મીટર, એ તો આવી ગયું ન્યૂટન ઇન્ટુ મીટર. ઉર્જાનો એકમ એક શોર્ટમાં જોવા જાય તો જૂલ, સાયન્ટિસ્ટ ના નેમ પરથી આ પણ છે. બરાબર, હવે આપણી પાસે વોટ અને સેકન્ડ. હવે આ પાછું ઉર્જાનું કયો એકમ થશે? તો વોટ ઇન્ટુ સેકન્ડ થાય. તો પાવર ઇઝ ઇક્વલ ટુ પાવર, બરાબર, કાર્યના છેદમાં સમય થાય. આ એક એકમ બીજો છે. પાવર એટલે કાર્યના છેદમાં સેકન્ડ થાય. તો કાર્ય બરાબર શું થવાનું? પાવર ઇન્ટુ સમય. પાવર નો એકમ શું થાય? વોટ. ને સમય નો એકમ શું થાય? સેકન્ડ. બરાબર, એટલે આ બી પણ આવશે. બરાબર, હવે એમ જોવા જાય તો અહીંયા આપણે ઓલરેડી જોઈ લીધું હતું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આવવું જોઈએ, અને કિલોગ્રામ ખાલી મીટર જ છે. એટલે ઓપ્શન ડી જે છે તે આપણી પાસે એકમ ઉર્જાનો એકમ નથી. કયો એકમ છે? ઉર્જાનો એકમ નથી. એટલા માટે આપણી પાસે કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી આપણી પાસે અહીંયા આવશે. ખ્યાલ આવશે આટલું? યસ સર. ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ જોવા જો. નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે? સાધિત એકમ એટલે કેવું? જે બે અથવા બે કરતા વધારે ભેગા થાય ત્યારે સાધિત એકમ બનાવવામાં આવે. હવે અહીંયા જો આપણો દળ છે તે તો આપણો એસઆઈ એકમ થાય ને, એટલે મૂળભૂત એકમ થવાનું. દ્રવ્યનો જથ્થો એ પણ મૂળભૂત એકમ થાય. ડી થર્મોડાયનેમિક નો એકમ તે પણ મૂળભૂત એકમ થાય. તો બચ્યું કયું? દબાણ. તો દબાણ એ કેવી રાશિ થવાની? સાધિત રાશિ થાય. ખ્યાલ આવે કે આટલું? સમજ પડે છે? હા સર. બરાબર, ઓકે. આ યાદ રાખજો, કેમ કે ત્રણ આપણી પાસે કેવા એકમ છે? એસઆઈ એકમ છે, અને ચોથો એકમ જે આપેલો છે તે આપણી પાસે અહીંયા આપેલો નથી. એટલે આપણી પાસે એની શોર્ટ આપણે કેવા છે? દબાણ. દબાણ એટલે શું થવાનું? દબાણમાં આપણે ત્રણ રાશિ ભેગી થાય. ઓકે, મૂળભૂત રાશિ એટલે. ચલો અઢારમાં જોજો. કિલો વોટ આવર એ કઈ ભૌતિક રાશિ છે? કિલો વોટ આવર. બરાબર, કિલો વોટ આવર, કિલો વોટ આવર. હવે કિલો ને છોડીએ તો વોટ આવર એટલે વોટ પર આવર. શું થઈ ગયું? વોટ પર આવર. વોટ એટલે આપણી પાસે પાવર થવાનો. બરાબર, સોરી, એક મિનિટ. હા, એક મિનિટ, અહીંયા જોજો. કિલો વોટ આવર હું સાઈડમાં લખું છું. કિલો વોટ આવર એટલે કિલો એટલે કે એટલે 10³ એટલે 1000 થાય. બરાબર, એટલે આ તો ખાલી મૂલ્ય બતાવ્યું એટલે આપણે છોડી દઈએ. વોટ, વોટ એટલે પાવર, અને એચ આવર, આવર એટલે કલાક.
લેમ જોવા જઈએ તો પાવર ગુણ્યા સમય, પાવર ગુણ્યા સમય તો અહીંયા જો વાયરો આ પાવર ગુણ્યા સમય લખેલો છે તો એ કોનો એકમ છે? કાર્યનો એકમ છે. ખ્યાલ આવે? ખ્યાલ આવશે આટલું? ઓકે, જો હું આ પીડીએફ મોકલાવીશ. હવે એમ તો મેં છે ને બધા કન્ટિન્યુ બહુ બધા એક્ઝામ્પલ કરાવી દેવા, આ મારે કરાવવાના નહીં હતા બરાબર, પણ આજુ આ એકમ તમારા માટે નવા છે. તો કાલે એટલે જયારે નેક્સ્ટ ટાઈમ આપણે પારિવારિક સૂત્ર ભણીશું ને, હવે એ ટોપિક છેલ્લો છે પણ આપણે છે ને પહેલા જ ભણી લઈશું. જો આપણે લગભગ 30 થી 32 એવા એકમો છે જે આપણે સમજીશું. હું સમજાવીશ કે એકમ શું આવે, એનું સૂત્ર શું થશે, સાથે સાથે એનું સૂત્ર સાથે સાથે આપણે એમ જોવા જઈએ કે